সৃষ্টি কে রক্ষক তুমি হো করতে মে তুঝকো সাদর প্রণাম গাতে হে তেরে হি গুণগান সারে সৃষ্টি কে মালিক তুমি হো সারে সৃষ্টি কে রক্ষক তুমি হো করতে হে তুঝকো I'll be out.
कुछ भी नहीं, मेरा तो है कुछ नहीं। आया हूँ लेकर खाली हाथ, देता हूँ खुद को मैं आज, करूँ मैं कुछ नहीं। जो कुछ है सब है तेरा ही दान, करता हूँ मैं खुद को कुर्बान, करूँ मैं जी सकूं, करूं मैं आराधना आराधना, करूं मैं आराधना आराधना। सर मेरा झुकाता हूँ खुद को मैं देता हूँ, मुख के बल मैं गिर कर आज कहता हूँ यही बार बार, करूँ मैं
તારા પવિત્ર મંદિર ભણી ફરીને ભજન કરીશ. હે યહોવા, મારા ખડક તથા મને ઉદ્ધારના મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. હે સકળ સૃષ્ટિના સર્જનહાર, અમારા જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, મહિમા માન અને ગૌરવ પ્રભુ તમારા ત્રિએક નામને હોજો. પ્રભુ ધન્યવાદ આ સુંદર સવારની પ્રભાતના માટે, તમારું ભજન કરવાના માટે, તમને મહિમા આપવાના માટે અમને પ્રભુ એકઠા કર્યા છે ત્યારે અમે તમને ઊંચા ઉઠાવીએ છીએ. પરમેશ્વર પિતા, અમે તમારી સહાય માંગીએ છીએ પ્રભુ, તમને વખાણવાના માટે, તમારા ગૌરવને નિહાળવાના માટે અને પ્રભુ તમારું ભજન કરવાના માટે અમ પ્રત્યેકની સહાય અને મદદ કરો. તમારા આત્માનું બળ અમને આપો અને પ્રભુ તમે મહિમા માન અને ગૌરવ પામો. ઈસુ પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો પિતા, આમેન. આવો આપણે ભજન સેવાની શરૂઆત કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું અને પ્રભુને મહિમા માન અને ગૌરવ આપીશું.
પ્રત્યુત્તરિત વાંચન પાઠમાં જોડાઈએ. વાંચન પાઠ નંબર 5, સૃષ્ટિમાં અને શાસ્ત્રમાં ઈશ્વર મહિમા. પ્રત્યુત્તરિત વાંચન પાઠ નંબર 5, સૃષ્ટિમાં અને શાસ્ત્રમાં ઈશ્વર મહિમા. આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. દાડો દાડાને તેના વિશે કહે છે અને રાત રાતને તેનું જ્ઞાન પ્રગટ કરે છે. વચન નથી અને શબ્દો પણ નથી અને તેઓની વાણી સંભળાતી નથી. તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે અને જગતના અંત સુધી તેઓની સાક્ષી પસરેલી છે. તેઓમાં તેણે સૂર્યને સારું મંડપ ઊભો કર્યો છે. તે પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે. તે બળવાન માણસની પેઠે પોતાની સરહદ દોડવામાં આનંદ માને છે. આકાશને એક છેડેથી તે નીકળી આવે છે અને તેનું પરિક્રમણ તેના બીજા છેડા સુધી છે. તેની ઉષ્ણતા વગર કોઈ રહી જતું નથી. યહોવાનો નિયમ સંપૂર્ણ છે. તે આત્માને તાજો કરે છે. યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે. તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે. યહોવાના વિધિઓ યથાર્થ છે. તેઓ હૃદયને આનંદ આપે છે. યહોવાની આજ્ઞા નિર્મળ છે. તે આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું ભય શુદ્ધ છે. તે સર્વકાળ ટકે છે. યહોવાના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે. તેઓ સોના, હા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. મધ, હા મધપૂડાના ટીપા કરતાં તેઓ મીઠા છે. વળી તેઓથી તારા સેવકને ચેતવણી મળે છે. તેઓને પાળવામાં મોટો લાભ છે. પોતાની ભૂલો કોણ જાણી શકે? છાના પાપમાંથી તું મને મુક્ત કર. આમેન. આવો આપણે આભાર સ્તુતિના અર્પણો ચડાવતા આપણા પાપોની કબૂલાત કરીએ, આપણા મસ્તકો ઈશ્વર પિતા આગળ નમાવીએ. સ્વર્ગીય સ્થાનોમાં બિરાજમાન જે ઉચ્ચ અને ઉન્નત છે, જે ઇસ્રાયલના સ્ત્રોત પર બિરાજમાન પવિત્ર ઈશ્વર છે, જે પવિત્રતાથી શોભાયમાન છે, ન્યાયપણું જેનું ઘરેણું છે, એવા પ્રભુ ને રાજા અમે તમારું ભજન કરતા તમને મહિમા માન અને ગૌરવ આપીએ છીએ. પરમેશ્વર પિતા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમારા જેવું આકાશ અને પૃથ્વીમાં બીજું કોઈ છે જ નહીં. કેમ કે પ્રભુ તમે એકલા જ સર્વસમર્થ ઈશ્વર છો. પ્રભુ તમે એકલા જ સર્વજ્ઞ અને સર્વવ્યાપી દેવ છો. પ્રભુ તમે અનંતપણું ધરાવો છો. પ્રભુ તમે સનાતન ઈશ્વર છો. અને માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પરમેશ્વર પિતા, તમે મહાત્મ્ય ધારણ કરેલા છે, તમે વૈભવ ધારણ કરેલા છે. પ્રભુ તમે વાદળાને પોતાના રથો બનાવો છો, વાયુઓને પાંખોની પેઠે પ્રસારો છો. અગ્નિના ભડકા જેના સેવકો છે એવા ભયાવહ દેવ તમે છો. અને માટે તમારું ભજન કરીએ છીએ અને તમને મહિમા આપીએ છીએ. પ્રભુ તમે એવા ઈશ્વર છો જેના ફરવાથી પણ છાયો પણ પડતો નથી. કેમ કે પ્રભુ તમે પ્રકાશ છો, તમે અજવાળું છો પરમેશ્વર પિતા. અને એના માટે પણ અમે તમારી સ્તુતિ કરતા તમને મહિમા આપીએ છીએ. પરમેશ્વર પિતા, તમે દેવોની સભામાં ન્યાયના ચુકાદા કરનાર ઈશ્વર છો. પ્રભુ તમારું વચન કહે છે કે તમે લાંચ લેતા નથી અને એક આંખની શરમ રાખતા નથી. કેમ કે તમે ન્યાય ઈશ્વર છો પરમેશ્વર પિતા. તમારા ત્રાજવા અદલ છે અને એવા ઈશ્વર અમને મળ્યા છે. એના માટે અમે તમારું ભજન કરતા તમને મહિમા માન અને ગૌરવ આપીએ છીએ. પરમેશ્વર પિતા, અમે તમારા સ્વભાવને વખાણીએ છીએ. કેમ કે પ્રભુ તમે કરુણાળુ ઈશ્વર છો, તમે દયાળુ છો પ્રભુજી, તમે પ્રેમાળ ઈશ્વર છો. ધન્યવાદ પરમેશ્વર પિતા, અમને પ્રેમ કરવાના માટે, અમારી ઉપર દયા રાખવાના માટે, કૃપા કરીને અમને સંભાળવાના માટે. પ્રભુ અમે તમારું ભજન કરતા તમને મહિમા માન અને ગૌરવ આપીએ છીએ. પ્રભુ તમે અમારા ઉદ્ધારના ખડક છો, તમે તારણ સાધક ઈશ્વર છો. અને તેને માટે અમે તમારું ભજન કરતા તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે પવિત્ર આત્મા ઈશ્વર છો, તમે જીવનોમાં આવીને વાસો કરો છો. પ્રભુ તમે સર્વ સત્યમાં દોરી જનાર ઈશ્વર છો. તેને માટે પણ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુ તમારું ભજન કરીએ છીએ. પ્રભુ આ સુંદર સવારની ભેટને માટે ફરીને એક વાર તમારો આભાર માનીએ છીએ. ગત આખું અઠવાડિયું મારી સાથે રહ્યા એટલું જ નહીં પ્રભુ, ગઈકાલે રાત્રે અમે જ્યારે સૂઈ ગયા હતા અમને અમારી જાતોનું ભાન પણ નહોતું પ્રભુ,
એ મરણ સમય નિંદ્રામાંથી તમે અમને જીવતા ઉઠાડ્યા, અમારા જેવા પાપી અને પામર માણસો પર તમારી કૃપા રાખી, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ, આભાર માનીએ છીએ મારા વ્યક્તિગત અને કૌટુંબિક જીવનના માટે પરમેશ્વર પિતા પ્રભુ, તમે કેટલા બધા વિશ્વાસો ઈશ્વર છો, અમારા જીવનોમાં જોઈતા સર્વ આત્મિક અને ભૌતિક વાના પ્રભુ તમે આપો છો, અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, પ્રત્યુત્તરો વાળો છો, માંદગીમાં સાજાપણું આપો છો, દુઃખમાં પ્રભુ અમારી મુલાકાત લઈને અમને દિલાસાથી ભરપૂર કરો છો, તેને માટે પણ અમે તમારો આભાર માનતા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી. અમે તમને મહિમા આપીએ છીએ અને તમને વખાણીએ છીએ, તમારો આભાર માનીએ પ્રભુ તેટલો ઓછો છે, કેમ કે તમે અમારા જીવનો પર બહુ અનુગ્રહકારી ઈશ્વર છો, કેટલા દયાળુ છો પ્રભુજી, અમારા ન્યાય પ્રમાણે અમારી સાથે વર્તતા નથી પ્રભુજી, તમે સંભાળો છો કે અમે ધૂળ અને માટીના છીએ, અને એના માટે પણ અમે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અત્યાર સુધીની તમારી જે કૃપા આ પાછલા દિવસોમાં અમારી સાથે રહી છે, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. સારા વરસાદનો આશીર્વાદ પણ તમે આપી રહ્યા છો, તેને માટે પણ અમે તમારો આભાર માનતા પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ અમારી ડાયોસિસના માટે, બિશપ સાહેબ અને પ્રભુ અમારા સર્વ સાથી સેવકોને માટે અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. આ દિવસોમાં તમે એમની મુલાકાત લો છો અને અમારા દરેક પરિવારોની તમે જરૂરિયાત પૂરી પાડો છો. આ દિવસોમાં પ્રભુ કેટલા બધા પરિવારો દુઃખ અને નિરાશા અને મુશ્કેલીઓમાંથી પસાર થયા પ્રભુ, એ સર્વને તમે સંભાળ્યા છે, તેને માટે પણ અમે ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. પરમેશ્વર પિતા, આ સવારે અમે તમારી આગળ નમ્યા છીએ ત્યારે પ્રભુજી અમારા હૃદયોને તમારી આગળ ખુલ્લા કરીએ છીએ પ્રભુજી, કેમ કે અમે કશું એ સંતાડી શકતા નથી, કેમ કે તમે અંતર્યામી ઈશ્વર છો, અમને વેગળેથી પારખો છો, અમારા હૃદયના વિચારોને તમે જાણો છો, અને પ્રભુ તમને ખબર છે કે અમે પાપી માણસો છીએ પ્રભુ. અમે કબૂલીએ છીએ કે અમે તમને ઘટતું માન આપ્યું નથી પ્રભુજી. હા પરમેશ્વર પિતા, અમે તમને માન આપવાને બદલે અમારું વ્યક્તિગત માન શોધ્યું છે, તમારું રાજ્ય બાંધવાને બદલે પ્રભુ અમે અમારા જીવનો અને અમારી સુખ સાયદી બાંધવામાં પ્રભુ અમારા જીવનોને અમે લગાડ્યા છે પ્રભુજી. એટલું જ નહીં, અમે તમારા વચનો વાંચ્યા નથી અને પ્રાર્થનામાં જોઈએ તેટલો સમય આપ્યો નથી. કેટલી બધી વાર પ્રભુ અમે આત્મિક રીતે નિષ્ફળ ગયા છીએ પ્રભુ, અમે આભાર માનવામાં નિષ્ફળ ગયા છીએ, અમારા પાપમાં જીવન જીવીને પ્રભુ અમે આનંદ કર્યો છે અને પ્રભુ પસ્તાવો કરવાથી અમે પાછા રહ્યા છે, માફ કરવામાં અમે નિષ્ફળ ગયા છીએ પ્રભુ, પ્રેમ કરવામાં અમે નિષ્ફળ ગયા છે, અમારા છાના પાપથી પ્રભુ અમે તમને બટ્ટો લગાડ્યો છે. પરમેશ્વર પિતા, આ સવારે ફરી એક વાર અમારા પાપોની કબૂલાત કરીએ છીએ અને પ્રભુ કહીએ છે તમે કૃપાળુ દેવ છો, અમારા જેવા પાપી માણસોને ઈસુના નામમાં તમે માફ કરો, ઈસુના લોહીનો છંટકાવ પ્રભુ અમારા મનો અને શરીરો પર કરો, અને અમારા હૃદયની સર્વ અશુદ્ધતા અને મલિનતાને તમે સાફ કરો પરમેશ્વર પિતા, અને તમારું ભજન કરવાના માટે, તમને વખાણવાના માટે તમારા આત્માનું બળ અમને આપો. તમારા પાપોની કબૂલાત કરતા તમારા બળવાન હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ ઈસુ પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો પિતા, આમેન. આવો આપણે ઈશ્વર પિતાના વચનો વાંચીએ, તે પહેલા સ્તોત્ર ગાઈશું. Cheers.
આવો આપણે ઈશ્વર પિતાના પવિત્ર વચનો વાંચીએ. સૌ પ્રથમ યહોશુઆનું પુસ્તક એનો 5મો અધ્યાય 13-15 વચનો, અને ત્યારબાદ સંત માર્કની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય 18-40 વચનો. સૌ પ્રથમ યહોશુઆ 5:13-15. અને યહોશુઆ યરૂખી પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો ને તેના હાથમાં તાણેલી તલવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું કે તું અમારી ગમનો છે કે અમારા શત્રુઓની ગમનો? ત્યારે તે બોલ્યો, ના, પણ યહોવાના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું. અને યહોશુઆએ ભૂમિ પર ઊંધો પડ્યો અને ભજન કરીને તેને કહ્યું કે મારો ધણી પોતાના દાસને શું કહે છે? અને યહોવાના સૈન્યના સરદાર યહોશુઆને કહ્યું, તારા પગમાંથી ચપ્પલ કાઢ, કેમ કે જે ઠેકાણે તું ઊભો છે તે પવિત્ર છે. અને યહોશુઆએ તેમ કર્યું. તેવી જ રીતે સંત માર્કને લખેલી સુવાર્તા અને એનો 9મો અધ્યાય 38-40 વચનો. યોહાને તેને કહ્યું કે ઉપદેશક, અમે કોઈ એકને તારે નામે ભૂતો ભૂત કાઢતા દીઠો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી. પણ ઈસુએ તેને કહ્યું કે તેને મના કરો માં, કેમ કે એવો કોઈ નથી કે જે મારા નામે ચમત્કાર કરે ને સહેજ મારી નિંદા કરી શકે, કેમ કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે, તેના વાંચ્યા અને સાંભળ્યા પર પુષ્કળ કૃપાને આશીષ. આવો આમેન. આવો આ સમયે આપણે સ્તુતિ અને આરાધનામાં જોડાઈશું અને પ્રભુનો મહિમા કરીશું. प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा. आराधना तेरी मैं दिल से करूँगा, आराधना तेरी मैं मन से करूँगा, आराधना तेरी सामर्थ से करूँगा कि तू है मेरा, तू है मेरा परम पिता, कि तू है मेरा, तू है मेरा परम पिता, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा. आराधना करूं मैं संपूर्ण दिल के साथ, आराधना करूं मैं संपूर्ण मन के साथ, आराधना करूं मैं पूर्ण शक्ति के साथ कि तू है मेरा, तू है मेरा परम पिता, कि तू है मेरा, है मेरा परम पिता, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा, और प्यार और सामर्थ्य चाहता हूँ मेरे खुदा, और प्यार और
सामर्थ्य चाहता हूँ मेरे खुदा। दुनिया के अंत तक तुम्हारे साथ हूँ। न घबराना तुम, न डरना कभी, न घबराना तुम, न डरना कभी। मैं आऊंगा फिर से ये कहता मसीह। देखो मैं दुनिया के अंत तक साथ हूँ। देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ जीवन में। तुमको कोई निराश मत होना। गम है जीवन में, तुमको कोई निराश मत होना। अपनी शांति दिए जाता हूँ, अपनी शांति दिए जाता हूँ। फिर से ये कहता मसीह। देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ हूँ। देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ है हमको बसी तेरे ही आने का। तू आएगा फिर से लिखा है वचन में, तू आएगा फिर से लिखा है वचन में। ले जाने को अपनों को अपने करीब। देखो मैं दुनिया के अंत तक साथ हूँ। देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ हूँ। न घबराना तुम, न डरना कभी, न घबराना तुम, न डरना कभी। मैं आऊंगा फिर से ये कहता मसीह। देखो मैं दुनिया के अंत तक तुम्हारे साथ हूँ। देखो मैं दुनिया के अंत। आओ अपने शहर खबरों सांभिए। अने मानवंत बिशप दी राइट रेवरेंड सिल्वान स्पिशियन साहेब आपने જાહેર ખબરોમાં દોરી લઈ જશે।
हर वक्त ईसु ईसु बोल, हर वक्त ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल, प्रभुए उत्तम वचनों जो कहया प्रभुए, एक थी एक अणमोल, उचारू सदा ख्रिस्तनो, जय जय उचारू सदा ख्रिस्तनो, सुनाओ प्रभु ना बो ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल, मन तू ईसु ईसु बोल। ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુના નામમાં આપ સર્વનો આ ઓનલાઈન સન્ડે વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા આનંદના હર્ષની લાગણી હું અનુભવું છું. મારી પ્રભુને પ્રાર્થના છે કે જે પ્રભુ અત્યાર સુધી તમારી અને મારી આપણા બધાની સાથે પાસે રહ્યા એ જ સ્વામી ને એ જ પ્રભુ આગામી દિવસો અને સમયમાં પણ આપણ સર્વની સાથે પાસે રહે એ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. ઈશ્વરનો આભાર માની ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ કે કોરોનાની સંક્રમણની જે સંખ્યા છે એ દિવસે દિવસે ઘટતી ગઈ ને ઘણું બધું નિયંત્રણ હેઠળ આવી રહ્યું છે. ઈશ્વરનો આભાર માનીએ. મ્યુકર માઇક્રોસિસનો જે કન્સેપ્ટ છે એમાં પણ ઘણું બધું કંટ્રોલિંગ આવી રહ્યું છે, તેને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને લગભગ ગયા રવિવારથી ને બીજા જે અમુક ચર્ચિસ ગયા રવિવારે ના ખુલ્યા તે આ રવિવારથી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે એ ઓફલાઈન એટલે કે ચર્ચની અંદર એ ભજન સેવાને માટે મળનાર છે. તેથી કરીને ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ.
ઓનલાઈન વર્શિપ સર્વિસનો આનંદ આશીર્વાદ તો છે જ છે, પરંતુ પ્રભુના ઘરની અંદર જઈને ઈશ્વરનું ભજન કરવાનો આનંદ અને આશીર્વાદ પણ અજોડ ને અનેરો ને અવર્ણ્ય હોય છે. જેથી કરીને આ તમામ પ્રકારના પ્રિકોશન સાથે તમે શ્યોરલી પ્રાર્થના સાથે એ કોર્પોરેટ વર્શિપનો અંદર ભાગ લેવાના માટે તમે તમારા પ્રભુ મંદિરની અંદર જઈ શકો તેમ છો, એનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ય કરી શકો તેમ છો. અને જો આપની પાસે અનુકૂળ સમય છે તો આજે ઓનલાઈન કોમ્યુનિટી વર્શિપ સર્વિસ જે રવિવારે સવારે ચાલે છે એ લિંક તમે ગમે ત્યારે સાંજે પણ જોઈ શકો છો, એમાં પણ તમે સહભાગી બની શકો છો એવી મારી ખાસ વિનંતી છે. આ ઉપરાંત સોમથી શુક્રના દિવસો દરમિયાન જે રાત્રિ બાઇબલ સ્ટડી ચલાવવામાં આવી રહી છે તેને માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ, એમાં પણ તમે સહભાગી બનો એવી પણ મારી નમ્ર વિનંતી છે. ટ્રાન્સ વર્લ્ડ રેડિયો TWR જે આખી મિનિસ્ટ્રી છે તેને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. અને અત્યાર સુધી પ્રભુના સેવક ભાઈ શ્રી જ્યોર્જ તેના CEO તરીકે ઇન્ડિયન લેવલ પર એ આગેવાની આપતા હતા, પરંતુ તેમની ટર્મ પૂરી થવાને કારણે તેમની જગ્યાએ હવે મિસ્ટર દીપેન્દ્ર હાલદાર જેઓ નવા CEO તરીકે ત્યાં આગળ સેવા આપવા આપશે તેને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામ ધન્યવાદ આપીએ. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયાસિસ અને TWR એ પાર્ટનરશિપની અંદર આપણે સેવા કર્યો ગુજરાતની અંદર પણ કરી રહ્યા છે. ગુજરાતના TWRના આગેવાન શ્રી સત્યાનંદભાઈ ની અદ્ભુત નજાયબ જેવી આગેવાની TWRમાં રહી, ગુજરાતમાં રહી, ખૂણે ખૂણે તેઓ ગયા, સેવા કાર્યો કર્યા, ઈશ્વરનો આભાર માનીએ. અને એના પરિણામે જે બાઇબલ ક્વિઝ જે TWR દ્વારા લેવામાં આવી રહી છે, રેડિયો દ્વારા જે સુવાર્તાની જે વાતો પ્રસ્તુત કરવામાં આવી રહી છે, એ વિવિધ પ્રકારના સેવા કાર્યો તે અમરેલાની અંદર કરવામાં આવ્યા, અને એને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. ગુજરાત ડાયાસિસની પાર્ટનરશિપ રહી તેને માટે ઈશ્વરનો આભાર માનીએ. મેક્સિમમ લોકો બાઇબલ ક્વિઝની અંદર ભાગ લઈ રહ્યા છે તેને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ. જો કદાચ જાણતા જાણતા તમે હજુ TWRની એ બાઇબલ ક્વિઝની અંદર તમે ભાગ નથી લીધો તો આ વર્ષે તમે લઈ શકો તેમ છો, યોગ્ય સમયે તેની માહિતી પણ અમે આપની સમક્ષ મોકલી આપીશું. જણાવતા આનંદ થાય છે કે ભાઈ સત્યાનંદ કે જેઓ ગુજરાતના હેડ તરીકે TWRમાં સેવા આપતા હતા તેઓને પ્રભુએ માન આપીને દિલ્હી હેડક્વાર્ટરની અંદર તેમને બહુ મોટી જવાબદારી સોંપેલી છે. તેઓ કુટુંબ તરીકે તેઓ દિલ્હીની અંદર ગયા છે, એટલે બીજું એક કુટુંબ આપણી સાથે હવે દિલ્હીની અંદર વસવાટ કરશે. ગુજરાતી ભાઈઓને વિનંતી કે વેન એવર યુ ગો ટુ દિલ્હી યુ કેન ટોક ટુ ધેમ, યુ કેન ડેફિનેટલી મીટ ધેમ. ગેરશોમભાઈ બાઇબલ સોસાયટીની અંદર, સત્યાનંદભાઈ TWRની અંદર સેવા આપશે ને એને માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ, તેઓને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ, એ પણ ઈશ્વર જોગ હશે. આ સાથે સાથે ઈશ્વરનો આભાર માનતા ઈશ્વરના નામ ધન્યવાદ જ આપીએ છીએ કે આગામી દિવસોની અંદર આપણે પ્રાર્થના નિવેદી સતત સળગતી રાખવા માગીએ છીએ, એકબીજાને મદદરૂપ થવા માગીએ છીએ, એકબીજાને હિંમતને ઉત્તેજનને દિલાસો આપીને હૂંફ આપીને આગળ લઈ જવા માગીએ છીએ. તેથી કરીને એ તમામ સેવા પ્રવૃત્તિની અંદર તમે આગળ વધશો. છેલ્લા સમય દરમિયાન એ પાળક સાહેબોની દીક્ષા આપવામાં આવી, ઈશ્વરનો આભાર માનીએ. દીક્ષા કાર્યની અંદર મંડળીના આગેવાનો અને સેવકો જોડાઈ શક્યા, તેમના પરિવારના સભ્યો જોડાઈ શક્યા, ઈશ્વરનો આભાર માનતા તેઓને અભિનંદન પાઠવીએ છીએ. કારણ કે 12 જગ્યા પાળક સાહેબોની વિદાયને કારણે અને 17 જગ્યા એક યા બીજા કારણે એમની ટર્મ પૂરી થતી હોવાના કારણે, એટલે આટલી મોટી જે જગ્યા પડી એ સંદર્ભની અંદર એમની એ અવધિ થઈ જ ગયેલી ને માટે એ દીક્ષા અમે આપીને બહુ આનંદ અને ઉલ્લાસ સાથે એની અંદર અમે સહભાગી બની શક્યા. ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. ઘણા પાળક સાહેબોની બદલી પણ થઈ છે અને નવા પાળક સાહેબો પોતાની નવી મંડળની અંદર ચાર્જ લઈ લીધેલો છે, તેને માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ. તેમના માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. મંડળીના સભ્યો જે રીતે પાળક સાહેબોને અને તેમના પરિવારની પડખે ઉભા રહે છે, મંડળીના સભ્યો જે રીતે પાળક સાહેબોને હિંમત ને ઉત્તેજન આપે છે, તેમની પડખે ઉભા રહીને સહાય તથા મદદનું કારણ બને છે, તેવા સર્વ કુટુંબીજનનો હું આ સમયે આભાર માનું છું. પાસ્ટરલ મિનિસ્ટ્રી ઇઝ અ બ્લેસિંગ ફ્રોમ ધ લોર્ડ ઓલ માઇટી, અને એ તમામ પાળક સાહેબોની સેવાઓને માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ. નવી નવી જગ્યાએ તેઓ સેવાની શરૂઆત કરશે, કુટુંબોની મુલાકાત લેશે, એમને ઉત્તેજન આપશે, તેમની સાથે બેસશે, તેમની ઓળખ વિધિમાં આવશે, વચનની સેવા આપશે, કાઉન્સેલિંગ સેવા આપશે, જુદા જુદા સામાજિક ધાર્મિક જે કાર્યો છે અને ક્રિયાકાંડો છે એની અંદર તેઓ આગેવાની આપશે. એ બધી મલ્ટિપલ એવી પાળકીય સેવામાં સેવા કરવાના માટે પ્રભુના દાસોને પ્રભુની કૃપા આપે માટે આપને વિનંતી છે કે તમામ ધર્મ સેવકોને માટે તમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો, એવી ખાસ પ્રાર્થના આ સમય કરવા માગું છું.
અને વિનંતી પણ હું કરવા જઈ રહ્યો છું. આ ઉપરાંત જીવન આનંદ મિનિસ્ટ્રીના સંદર્ભની અંદર જે જીવનદ્વાર પ્રાતિજ મુકામે આપણા ઓલ્ડ એજ જે સિનિયર સિટીઝન્સ ભાઈઓ અને બહેનો છે, આપણા વડીલો જે છે, તેઓને એક આનંદીને આશીર્વાદિત એ જીવન સંધ્યાનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ય થાય માટે જીવન આનંદ મિનિસ્ટ્રી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને એ કાર્ય અત્યારે બહુ એક્ટિવલી શરૂ થઈ ગયું છે. થેન્ક યુ સો વેરી મચ. ઘણા બધા મિત્રોએ દાન આપ્યા. થેન્ક યુ સો વેરી મચ. ઈશ્વરનો આભાર માનીએ. અને એ કાર્ય જેમ જેમ આગળ વધશે એમ એમ હું આપની સમક્ષ એ માહિતી આપતો જઈશ. પરંતુ એ ઓલ્ડ એજ હોમ જીવન આનંદ મિનિસ્ટ્રી એ ગુજરાત ડાયોસિસનું એક નવું નજરાણું સમાજને માટે હોઈ શકે અને આપણા વડીલોને આવો સાચવી લઈએ. એનો અર્થ એવો નથી કે બાળકો એમને બહાર મૂકે. નો 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 નો, દેટ ઇઝ નોટ ગુડ. પણ કદાચ એવી અઘરી પળની અંદર આપણા વડીલો મુકાયા છે અને આશ્રયસ્થાનની જરૂર છે, તો એ ઓલ્ડ એજ હોમની અંદર એ વહેલા તો પહેલાંના સંદર્ભની અંદર એડમિશનની વાત આવશે. કારણ કે અત્યારે જે ઇનિશિયલ સ્ટેજ હશે એ 30-32 આપણા વડીલોને સાચવવાની વાત આવશે. ને જેમ જેમ આગળ વધશે તે પ્રમાણે આપણે નિર્ણય લઈને આગળ વધી શકીશું. પણ એ આખી મિનિસ્ટ્રીને માટે તમે ખાસ પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. પ્રભુ તમને કૃપા આપે, પ્રભુ તમને આશીષ આપે. અને એ જીવન આનંદ મિનિસ્ટ્રી દ્વારા આવો આપણે આપણા વડીલોને સાચવી લઈએ, સંભાળી લઈએ અને એમની પડખીઓ ભરીને એ ખાસ પ્રકારના સમયોમાં એમને કોમ્યુનિટી ફિલિંગ્સનો એકલતાને દૂર કરીને એ સંગતનો અને સ્નેહનો અને એ મિલનનો અને સાથે જીવન જીવવાનો આનંદ આશીર્વાદ પ્રભુ આ જીવન આનંદ મિનિસ્ટ્રી દ્વારા આપણા વડીલોને આપે એવા દર્શન સાથે અમે આગળ ધપી રહ્યા છીએ. અમારા માટે ખાસ પ્રાર્થના કરશો. એઝ એન્ડ વેન જ્યારે જે જરૂરિયાતો ઉત્પન્ન થાય એ સર્વ જરૂરિયાતો પ્રભુ એની ઈચ્છામાં અને એની યોજનામાં પરિપૂર્ણ કરે એ માટે પણ તમે ખાસ પ્રાર્થના કરશો એવી પણ વિનંતી છે. જો કોઈને જીવન આનંદ મિનિસ્ટ્રી વિશે કદાચ વધારે જાણવું છે તો બિશપ ઓફ ગુજરાત અથવા તો ગુજરાત ડાયોસિસના અધિકારી શ્રીનો તમે સંપર્ક સાધી શકો તેમ છો. આખા પ્રોજેક્ટની અંદર ગુજરાતની અંદર સરકારશ્રીમાં બહુ મોટા હોદ્દા પરીને જેઓએ સેવા અદા કરી, શ્રી સુશીલ પાંડવ સાહેબ તેમાં ડાયરેક્ટર તરીકે અત્યારે આખા પ્રોજેક્ટની અંદર આગેવાની આપી રહ્યા છે. તેથી કરીને અમારી આખી ટીમને માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી પણ વિનંતી છે. અમારી ટેકનિકલ ટીમને માટે તમે ખાસ પ્રાર્થના કરશો એવી પણ વિનંતી. બહુ જ હાર્ડવર્ક તેઓ કરી રહ્યા છે, આપ જાણો જ છો, આપ એમને માટે પ્રાર્થના કરો જ છો. પણ સ્ટીલ આઈ કેન રિક્વેસ્ટ યુ કે અમારી ટેકનિકલ ટીમને પણ તમે તમારી પ્રાર્થનામાં યાદ રાખશો. આગામી દિવસોમાં પણ તમે સાચવજો, સંભાળજો અને જેટલા પ્રિકોશન લેવાના હોય એ તમામ પ્રિકોશનો લઈને તમે સેવાયાત્રામાં, જીવનયાત્રામાં તમારા તમામ કાર્યોની અંદર આગળ વધો એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. પ્રભુ તમારી સાથે પાસે રહે, સહાય કરે, મદદ કરે અને આજની ભજન સેવાનો મહાઆનંદ અને આશીર્વાદ પ્રભુ આપણ સર્વને આપે એ જ મારી પ્રાર્થના છે. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ.
प्रभु तमे प्रार्थना प्रत्युत्तर आपनार ईश्वर छो। प्रभु अमे धन्यवाद करीए छे पाछला समय में रहेली तमारी दया अने भलाई माटे। प्रभु तमारो विश्वासपणु तमे अमारा जीवन में राख्यु छे। प्रभु एज भलाई अने दया अमे आवनार दिवसों में अमारा व्यक्तिगत जीवन माटे अने परिवारों माटे मांगीए छे, मंडळीने माटे मांगीए छे। प्रभु जी अमे विनंती करीए छे प्रभु अमारुं व्यक्तिगत जीवन, अमारो कुटुंब अने अमारी मंडळी प्रभु तमारा महिमानुं केन्द्र बिंदु बने परमेश्वर पिता, एवी कृपा तमे थवा देजो। अमारी प्रार्थना छे प्रभु आवनार दिवसोमां ज्यारे अमारी मंडळी अने विविध मंडळीओ प्रभु जी भक्ति सभानी शरूआत करी रही छे, त्यारे प्रभु तमारो बळवत्तो हाथ प्रभु मंडळीनी साथे राखो। हरेक प्रकारना
કોરોનાના સંક્રમણથી અન્ય રોગોથી પ્રભુ તમે બચાવો છો અને તમારા લોકોને તમે આશીર્વાદિત કરજો એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમારી પ્રાર્થના છે આ દિવસોમાં પ્રભુ તમે જુદી રીતે તમારા વચનોનો વિચાર કરવાના માટે ખાસ કૃપા આપો અને પ્રભુ તમારું કાર્ય અમારા જીવનોમાં અને મંડળીમાં પ્રભુ તમે સતત કરતા રહો એવી પણ અમે વિનંતી તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે ખાસ વિનંતી કરીએ છીએ અમારા કુટુંબોના માટે, જેઓ પ્રભુ આ દિવસોમાં પ્રભુ નિરાશા અને હતાશામાંથી પસાર થઈ રહ્યા છે, જેઓ પ્રભુ તણાવમાં છે પ્રભુ, જેઓ આત્મહત્યાના વિચારો કરી રહ્યા છે પ્રભુ, જેઓના નોકરી ધંધા રોજગાર ચાલ્યા ગયા છે પ્રભુ, એ સર્વની તમે મુલાકાત લો, નિરાશામાં નવી આશા આપો, મનના સંઘર્ષોમાં શાંતિ આપો અને પ્રભુ એમના ઘરની, એમના જીવનની હરેક આત્મિક અને ભૌતિક જરૂરિયાતો તમે પૂરી પાડો એવી વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ ડાયોસિસને માટે માન્ય બિશપ સાહેબ અને દરેક પાળક સાહેબો અને પ્રભુ મિશનરીઓ અને એમના પરિવારજનોના માટે પ્રભુ, એમની સેવાઓને માટે પ્રભુ તમારો બળવત્તો આત્મા માંગીએ છીએ, તમારી દોરવણી માંગીએ છીએ, સારા સલાહકારો માંગીએ છીએ પ્રભુ, તમારી અદ્ભુત કૃપા અને ભલાઈ પ્રભુ તમે તમારા લોકો ઉપર રાખો. એટલું જ નહીં પરમેશ્વર પિતા, પ્રભુ જુદી જુદી મંડળીઓના માટે પણ અમે વિનંતી કરીએ છીએ, મેથોડિસ્ટને માટે, સાલ્વેશન આર્મી અલાયન્સ ચર્ચને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, ભાઈઓની મંડળીને માટે પ્રભુ, હાર્વેસ્ટ મિશનને માટે પ્રાર્થના કરીએ છીએ, જોય મિશનને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. આ દિવસોમાં દરેક મંડળીઓ પ્રભુજી આર્થિક સંક્રમણમાંથી પસાર થઈ રહી છે, જુદી જુદી સંસ્થાઓ પ્રભુ આર્થિક સંક્રમણમાંથી પસાર થઈ રહી છે પ્રભુ, તેઓ સર્વની જરૂરિયાતો તમે ખ્રિસ્ત યેશુમાં પૂરી પાડજો અને તમારા પરના વિશ્વાસમાં વધારજો એવી કૃપા અમે માંગીએ છીએ પ્રભુ પરમેશ્વર પિતા. અમે અત્યારે ખાસ વિનંતી લાવીએ છીએ પ્રભુ, અમારા દેશને માટે પ્રભુ, અમારા દેશને તમે સાજો કરો. અમારા દેશમાં ઘણી બધી સમસ્યાઓ છે પ્રભુજી, પરાજકતા છે પ્રભુ, તમે અમારા દેશને શાંતિથી ભરો પરમેશ્વર પિતા. ભૂખમરો, બેરોજગારી, ગરીબી પ્રભુ અમારા દેશમાંથી દૂર થાય અને અમારો દેશ શાંતિ અને આનંદમાં પ્રભુ વૃદ્ધિ પામે, એકબીજાની સાથે ભાઈચારામાં પ્રભુ રહી શકે એના માટે તમે કૃપા આપો પ્રભુ. અમારા દેશમાં ખાસ કરીને યુપી અને પંજાબમાં પ્રભુજી જે ઇલેક્શન આવી રહ્યા છે પ્રભુ, એ ઇલેક્શનમાં પણ પ્રભુ તમે શાંતિ ભર્યો માહોલ રાખજો પરમેશ્વર પિતા, અને પ્રભુ યોગ્ય ઉમેદવારોને ચૂંટીને તમે લઈ આવજો, લોકોની સાથે વાત કરજો, એમના મનોને પ્રભુ સારા વ્યક્તિને વોટ આપવાના માટે તમે ફેરવજો એવી પણ અમે કૃપા માંગીએ છીએ પ્રભુ પરમેશ્વર પિતા. અમે અમારા દેશના આગેવાનોને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ, અમારા પ્રધાનમંત્રીને માટે, અમારા મુખ્યમંત્રીઓને માટે, અમારા દેશના અધિકારીઓ જેઓ પોલીસ તંત્રમાં કામ કરે છે, ન્યાય પ્રણાલિકામાં કામ કરે છે પ્રભુ, એ સર્વને પ્રભુ લોકોના જીવનોની સુખાકારીને માટે કાર્ય કરવાની કૃપા તમે આપો અને તમે મહિમામાન અને ગૌરવ પામો પરમેશ્વર પિતા. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આખા વિશ્વને માટે, વિશ્વભરની સેવાઓને માટે અને પ્રભુ વિશેષ કરીને પ્રભુ વિશ્વની અંદર જ્યાં જ્યાં મુશ્કેલીઓ અને મહામારીઓ છે એ સર્વ જગ્યાઓને માટે અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ નાઇજીરિયા અને બુર્કિના ફાસોને માટે પ્રભુજી, ત્યાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવે છે, તમારા લોકોની ઉપર સતાવણી છે પ્રભુ, તેઓ સર્વની તમે મુલાકાત લેજો એવી અમે કૃપા માંગીએ છીએ પ્રભુ. વિનંતી કરીએ છીએ કેનેડાના માટે, વાનકોર એરિયાની અંદર પ્રભુજી જે આગ લાગી છે પ્રભુ, તમે એ આગને સમન કરો પરમેશ્વર પિતાજી, અને અમે વિનંતી કરીએ છીએ તેનાથી થયેલું જાનહાનિ અને તેનાથી જે મુશ્કેલીઓ વધી રહી છે પ્રભુ, તમે એને રોકો એવી કૃપા માંગીએ છીએ પ્રભુ. કેનેડામાં આ દિવસોમાં પુષ્કળ ગરમી છે અને ગરમીના કારણે ઘણા બધા લોકો પ્રભુ મરણ પામી રહ્યા છે, ત્યારે પ્રભુ તમે તેઓનું રક્ષણ કરજો, સંભાળજો એવી અમે વિનંતી તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. આ સમયે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, વિશેષ કરીને પ્રભુ આ દિવસોમાં તમે જે લોકો માંદગીના વિછાણે છે પ્રભુ, તેઓને તમે તંદુરસ્ત કરો. કોરોના વાયરસના કારણે, મ્યુકોમાઇકોસિસને કારણે પ્રભુ તમે તેઓને તંદુરસ્તીનો હાથ આપો પ્રભુ. અમે વિનંતી કરીએ છીએ રેવરન્ડ વિનફ્રેડ અમીન સાહેબને માટે અને અન્ય લોકો પ્રભુ જેઓ માંદગીના વિછાણે છે, તેઓ સર્વને તમે સ્પર્શો અને સાજાપણાથી ભરપૂર કરો એવી વિનંતી અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. આ દિવસોમાં અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દુઃખિત પરિવારો માટે, જેમણે આ કોરોનામાં પોતાના વહાલાઓને ગુમાવ્યા છે પ્રભુ, જેમના પરિવારોની અંદર એમના બાળકોએ
પ્રભુ આત્મહત્યા કરી છે, એટલું જ નહીં પ્રભુ જેમના કુટુંબની અંદર બાળકો અકસ્માતે મરણ પામ્યા છે એ સર્વોને માટે અમે દિલાસો માંગીએ છીએ પ્રભુ. અમે વિશેષ કરીને પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી રેવરન્ટ ચંદ્રવદન સાહેબને માટે, એમના પરિવારને માટે પ્રભુ, એમના દીકરા અગાપીનો અકસ્માતે જે મરણ થયું પરમેશ્વર પિતા, એના કારણે આખું પરિવાર દુઃખી છે, ત્યારે પ્રભુજી તમે એમની મુલાકાત લેજો, એમને દિલાસો આપજો, એમને સાંત્વના આપજો એવી કૃપા અમે માંગીએ છીએ પ્રભુ. અમદાવાદમાં જે દીકરાએ સુસાઇડ કર્યું, બરોડામાં પ્રભુ જે દીકરાએ સુસાઇડ કરી પ્રભુજી, એમના પરિવારોને પ્રભુ તમે ખાસ રીતે તમારી કૃપા આપો, દુઃખ નિરાશા અને મુશ્કેલીઓમાં પ્રભુ એમની પડખે જઈને રહેજો એવી અમે વિનંતી કરીએ છીએ પ્રભુ. આભાર આ સારા વરસાદને માટે. ફરી એકવાર પ્રભુજી અમે આ દિવસોમાં સારો વરસાદ માંગી રહ્યા છીએ, અમારા દેશને પ્રભુ તમે સારો વરસાદ આપો પ્રભુજી. નદી નાળા ભરાય અને સર્વ જનજનાવર પ્રભુ આશીર્વાદિત થાય, ખેતીવાડી આશીર્વાદિત થાય, એના માટે તમારો આશીર્વાદ માંગીએ છીએ પ્રભુ. તમારી ભલાઈ અને તમારો વિશ્વાસ પણ અમે દરરોજ નિહાળી શકીએ, એના માટે તમારી કૃપા અમને આપો. અમારા બળવાન હાથોમાં અમારી જાતોને મૂકીએ છીએ, અમારી મધ્યસ્થની પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં સાંભળતા, આમેન. આવો આપણે ખાસ ગીતમાં જોડાઈએ અને ક્વાયર આપણને ખાસ ગીતમાં દોરી લઈ જશે અને ત્યારબાદ આપણે પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીશું. દુનિયા કી રાહ મેં ચલતે ચલતે હારા હુઆ મેં આયા चलते चलते जो मैं गिर जाऊं
બિશપ સાહેબ ધી રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ મિશન સાહેબનો પણ આભાર માનતા પ્રભુના જ નામને ધન્યવાદ આપું છું. આવો આપણે પ્રભુના વચનોમાં જોડાઈએ, પહેલાં પ્રાર્થનામાં જોડાઈએ, આપણા મસ્તકો ઈશ્વર પિતા આગળ નમાવીએ. હે અમારા સ્વર્ગીય અને જીવન પરમેશ્વર પિતા, મહિમા માન અને ગૌરવ પ્રભુ તમને હો. પ્રભુ તમે રાજા છો, તમે માલિક છો, અને પ્રભુ તમે વચન આપનાર દેવ છો. તમારું વચન કહે છે કે મારું વચન ક્યારેય પરાક્રમ વગર પાછું ફરતું નથી, અને ત્યારે પ્રભુજી અમે તમારી પાસે સહાય માંગીએ છીએ. જે વચનો પ્રભુ અમે અત્યારે વાંચ્યા છે ને અને તેના પર શીખવાના છીએ, મનન કરવાના છીએ, ત્યારે પ્રભુ થવા દો કે આ વચનો અમારી સાથે વાત અને વ્યવહાર કરે. પરમેશ્વર પિતા, હું જબળ પાત્રને તમારી કૃપામાં લો, ઈસુ પ્રભુના લોહીમાં મને ધુઓ અને શુદ્ધ કરો પ્રભુ, અને વધસ્તંભની આડમાં રાખો, અને રાજ્યાસનની વાણી પ્રભુ તમે પુકારો એવી કૃપા તમારી પાસે માંગું છું. પ્રભુ ધન્યવાદ સાથે આ સમયને તમારા હાથોમાં મૂકું છું, ઈસુ પ્રભુના નામમાં સાંભળો પિતા, આમેન. પ્રભુના સેવક આલ્બન ડગલાસ એવું કહે છે કે મંડળી એ તારણ પામેલા લોકોનું ટોળું છે. મંડળી એ વ્યક્તિગત છે, પણ એની સાથે જે મંડળીની અંદર સમૂહ છે એ સમૂહ તારણ પામેલા લોકોનું ટોળું છે. અને એ મંડળીની અંદર પણ નાના નાના જૂથ સમૂહ આવેલા છે. ઘણા બધા કોમ્પિટેબલ જૂથ છે, સુસંગત જૂથ છે, જેને આપણે પ્રાર્થનાનું જૂથ કહીએ છીએ, જેને આપણે યુથનું જૂથ કહીએ છીએ, જેને આપણે ઉંમરને લગતું જૂથ જે સિનિયર સિટીઝન છે એને આપણે જોઈએ છીએ. એટલું જ નહીં, ઘણા બધા કુટુંબો જેવો લાઇક માઇન્ડેડ છે, એક સરખા વિચારો ધરાવનારા હોય છે, તેઓ પણ એકબીજાની સાથે સુસંગત બનીને એ જૂથની અંદર પ્રભુનો મહિમા કરતા હોય છે. અને આ જે જૂથ સમૂહ છે એ જે જૂથ સમૂહની ગતિશીલતા છે અથવા તો ગ્રુપ ડાયનેમિક્સ છે એ આપણા વ્યક્તિગત જીવનને વધારે એન્હેન્સ કરે છે અથવા તો નિપુણ કરે છે, જે આપણા પોતાના કલા કૌશલ્યોને એ ખીલવે છે કે જેથી કરીને આપણું જે સામર્થ્ય છે, આપણી જે આવડત છે એ વધારે નિપુણ બનતી જાય. ઘણી બધી વખત આ જૂથ સમૂહની અંદર આપણે ઘણા બધા એવા નકારાત્મક પાસાઓને પણ આપણે જોઈએ છે. બાઇબલ પણ એને અનુબોધન આપે છે. નવા કરારની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પ્રેરિતોના સમયની અંદર એના એ વાંચીએ છીએ 3-4 અધ્યાયથી 5 અધ્યાયથી, ત્યારે બે પ્રકારના જૂથ હતા. એક ગ્રીક વિધવાઓનું જૂથ હતું અને યહૂદી વિધવાઓનું જૂથ હતું. એમાં એક ગ્રુપને અથવા તો એક જૂથને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું અને બીજા જૂથને પ્રાધાન્ય નહોતું આપવામાં આવતું, અને આ એની એક નકારાત્મક બાબત આપણે ત્યાં જોઈ શકીએ છીએ. એટલું જ નહીં, કરંતની મંડળીની અંદર એ પ્રશ્ન હતો કે ઘણા લોકો એ કોઈ વ્યક્તિ વિશેષને માન આપતા હતા અને બીજા લોકોને એ લોકો નકારતા હતા, અને આ પ્રમાણેનું પણ એ જૂથ એ નકારાત્મકતાનું જૂથ છે. સમાજની અંદર ઘણી બધી વખત સારા એવા આ જૂથ સમૂહ રહેલા છે. આપણે જે સમાજમાં રહીએ છીએ, મંડળીની બહાર આપણે વિચારીએ, ત્યાં પણ ઘણા બધા સામાજિક જૂથ છે જે લોકોના હિતાર્થને માટે અથવા તો લોકોની સેવાઓને માટે કાર્ય કરે છે, અને એવા જૂથને માટે પણ આપણે વિચારી શકીએ છીએ. ત્યાર પછી ઘણા બધા એવા જૂથ છે જે સમાજની અંદર નકારાત્મક પ્રકારની શૈલીને કારણે તેઓ ઓળખાય છે. ટેરરિઝમ એ નકારાત્મક પ્રકારનું જૂથ છે જે માણસોના જીવનોને હાનિ પહોંચાડે છે, જે માણસોના જીવનોને તકલીફની અંદર લઈ જાય છે, અને એ બાબતને આપણે નિહાળી શકીએ છીએ. જૂથવાદ છે અથવા તો જે સમૂહો છે એમાં જે એક પ્રકારની જૂથની લાગણી છે એ ઘણી બધી વખત બીજાઓને હકારાત્મક અથવા તો નકારાત્મક અસરો ઉપજાવે છે, અને એનાથી મંડળી એ અલિપ્ત રહી નથી. મંડળી આ જૂથવાદના
એ તકલીફોમાંથી પસાર થઈ છે અને થઈ રહી છે. અને માટે આજે આ ગ્રુપિઝમનો પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે સંબોધવો, એ પ્રશ્ન વિશે વિચાર કરવો એ બહુ જરૂરનું છે. અને માટે બાઇબલ એના સંદર્ભે શું કહે છે એ તરફ આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. કદાચ આપણા વિચારો અલગ હોઈ શકે જૂથવાદને લઈને, અથવા તો મારો સમૂહ સારો છે, અમે જે જૂથમાં છીએ વધારે સારું છે, એવું આપણા વિચારો હોઈ શકે. પણ ઈશ્વર એના સંદર્ભે શું કહે છે, પ્રભુનું વચન એના સંદર્ભે શું કહે છે, એના તરફ આજે આપણે દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. અને માટે આજનો આપણો જે વિષય છે એ તો એ કે જૂથવાદને ઈશ્વરીય પ્રતિભાવ, જૂથવાદને ઈશ્વરીય પ્રતિભાવ, ઈશ્વર એને કે જૂથવાદને કેવો પ્રતિભાવ આપે છે એના સંદર્ભે આપણે આજે વાત કરવા માંગીએ છીએ. જે વચનો આપણે વાંચ્યા ને એમાં આપણે જોઈએ છીએ સંત માર્કની લખેલી સુવાર્તા ને એનો 9મો અધ્યાય, અને ત્યાં આપણે જોઈએ છીએ કે યોહાનને જાણ થાય છે કે એક વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામે ભૂતો ભૂત કાઢે છે, એ જોવે છે એને, અને માટે એને મના કરણ, અને એ યોહાન એ જઈને એ વ્યક્તિને કહે છે કે તું આ કામ ના કરીશ, કેમ કે તેમની સાથે ચાલતો ન હતો. કદાચ એ વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો અથવા તો જે 70 માણસોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સેવા સોંપી હતી એમાંનો નહોતો, અને માટે આ વ્યક્તિ, આ જે વ્યક્તિ હતો એને યોહાન જઈને ના પાડે છે કે તું એ કામ ના કરીશ. અને પ્રભુ ઈસુએ અને પ્રભુ ઈસુની સાથે જઈને વાત કરે છે, અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે તું એને મના ન કર, કેમ કે એવો કોઈ નથી જે મારે નામે ચમત્કાર કરે ને સહેજ મારી નિંદા કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ અજાયબી વાત કરે છે કે એવો એકે મારે નામે નથી કે જે મારે નામે કામ કરે, મારે નામે ચમત્કાર કરે અને મારી નિંદા કરે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સરસ વાત કરે છે, કેમ કે જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જોઈ શકે છે કે જે વ્યક્તિ એમની સાથે છે અથવા તો એમના નામે કામ કરે છે એ કદાચ ભલે ને પછી એમની સાથે નથી, પણ ઈશ્વરનું કામ થાય છે ને એ બહુ જરૂરનું છે. ગણનાનું પુસ્તક એનો 11મો અધ્યાય આપણે વાંચીએ તો ત્યાં પરમેશ્વર પિતા મૂસાને કહે છે કે તું 70 માણસોને એકઠા કર, અને ઈશ્વર ઈચ્છતા હતા કે એ લોકોની ઉપર એમનો આત્મા આવે ને લોકો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અંદર કાર્ય કરે, લોકોને આગેવાનો મળે અને આત્માથી સભર માણસો પ્રાપ્ત થાય. અને એ 70 માણસોની અંદર 2 વ્યક્તિઓ એ મુલાકાત મંડપ પાસે નહોતા આવ્યા, જેમનું નામ ઇલદાદ અને મેદાદ છે. અને આ બંને ઉપર તેઓ છાવણીમાં નહોતા તો પણ, તેઓ મુલાકાત મંડપ આગળ નહોતા તો પણ છાવણીમાં ઈશ્વરનો આત્મા એમની ઉપર આવે છે. અને ત્યારે એ જ બાબત બને છે, ત્યારે એવું જ કંઈક બને છે, યહોશુઆ જે પ્રભુનો સેવક છે એ મૂસાને જઈને કહે છે કે એમને મના કર, ઇલદાદ અને મેદાદ તો છાવણીમાં પ્રબોધ કરી રહ્યા છે, એમને મના કર જઈને. અને મૂસાનો જે જવાબ છે બહુ સરસ છે. મૂસા કહે છે કે પ્રભુ કરે ને બધા જ લોકો પ્રબોધ કરે, ઈશ્વરનું કાર્ય થાય એ બહુ જરૂરનું અને બહુ મહત્વનું છે. અને માટે જે જૂથ પોતાને માટે કામ કરે છે અથવા તો એવું વિચારે છે કે આ જે કાર્ય છે એ ફક્ત અમારું છે અથવા તો અમારો ઈજારો છે, એની ઉપર ઈશ્વરનું વચન એવું કહે છે કે બધા જ લોકો ઈશ્વરનો પ્રબોધ કરે, બધા જ લોકો ઈશ્વરની વાત કરે, બધા જ લોકો ઈશ્વરનો જે ધ્યેય છે એ પરિપૂર્ણ કરે, એ બહુ જરૂરનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ જ વાત યોહાનને કરી કે તું એને મના ના કર, કેમ કે જે મારા નામે ચમત્કાર કરે છે એ મારા પક્ષનો છે. પછી એ ભલે ને આ 70 જણાની બહાર હોય, પછી ભલે ને એ જૂથ સમૂહની બહારનો વ્યક્તિ હોય,
પણ ઈશ્વરનું કાર્ય થાય છે કે કેમ એ તમારે જાણવાની જરૂર છે. ઘણી બધી વખત મંડળીમાં આપણે મોનોપોલી ધરાવતા હોઈએ છીએ, એક સમૂહની મોનોપોલી હોય છે. કદાચ એ નાણાકીય રીતે વધારે સક્ષમ હોય અને માટે કદાચ એમની મોનોપોલી હોય છે. ઘણી બધી વખત બૌદ્ધિક દ્રષ્ટિએ એમની મોનોપોલી હોય છે અને એ લોકો એ જે તે સેવાઓ છે એ સેવાઓનો જાણે કે ઇજારો ધરાવતા હોય, એમની પોતાની માલિકી હોય એ રીતે મંડળીની અંદર સેવાઓ કરતા હોય છે. અને એવી સેવાઓને ઈશ્વર કદાચ બહુ પ્રાધાન્ય આપતા નથી, એવી સેવાઓથી પ્રભુ આનંદ પામતા નથી કે જ્યારે કોઈ બીજો વ્યક્તિ બહાર રહી જાય અને તમે બધી સેવાઓનું માન અને સ્થાન મેળવો. ઈશ્વરનો જે ઈરાદો છે તો એ છે કે મારા અને તમારા જીવનની સેવાઓથી ઈશ્વરનું જે ધ્યેય છે એ પરિપૂર્ણ થાય. પણ આપણે એને બદલે ઈજારો ધરાવતા હોઈએ છીએ, આપણી પાસે સેવાઓનો ઈજારો હોય છે. પ્રભુ કહે છે કે સેવાઓ ઉપર કોઈનો ઈજારો નથી. પ્રભુ યેશુ ખ્રિસ્ત યોહાનને એ જણાવવા માંગતા હતા કે સેવાઓ ઉપર કોઈનો ઈજારો નથી. મારે નામે ચમત્કાર કરે કે પછી મારા સર્કલની બહારનો કેમ નથી? પણ એ વ્યક્તિ એ ઈશ્વરનો ધ્યેય પરિપૂર્ણ કરે છે અને માટે એ આપણા પક્ષનો છે. ઘણી બધી વખત આપણે આ બધી બાબતોને ભૂલી જઈએ છીએ અને મંડળીમાં આપણું જૂથ વધારે સક્રિય બને, આપણું જૂથ વધારે માન પામે, આ જૂથે વધારે કર્યું છે, અમે આટલું બધું સારું કરીએ છીએ, અમારા વગર આ કાર્ય થઈ જ ના શકે, એવી પ્રકારની માનસિકતાની સાથે આપણે સેવાઓ કરતા હોઈએ છીએ. અને માટે જ ઘણી બધી વખત આપણું ગ્રુપ વધારે સારી રીતે આગળ વધે એના માટે આપણે બીજા જૂથને આઇસોલેટ કરીએ છીએ અથવા તો એમને ડિમોરલાઇઝ કરીએ છીએ, નૈતિક રીતે આપણે એમને પાછા પાડી દઈએ છીએ કે જેથી કરીને એમની જે સેવાઓ છે એ બધી દબાઈ જાય. અને તમે જો મંડળીની અંદર ધ્યાન કરશો તો ઘણા બધા એવા લોકો છે કે જે આવા પ્રકારના જૂથને લીધે અથવા તો આવા પ્રકારની જૂથની લાગણીઓને લીધે એમની જે સેવાઓ છે એને બાજુએ મૂકીને બહુ જ શાંતિથી પ્રભુનું ભજન કરીને ઘરે પાછા જતા રહેતા હોય છે. પ્રભુ કહે છે કે જે જૂથવાદ છે એ જૂથવાદથી પ્રભુને મહિમા મળતો નથી. અને માટે જે જૂથ છે એ ઈશ્વરનો ધ્યેય પરિપૂર્ણ કરે એ બહુ જરૂરનું છે. ઈશ્વરના લોકો એ ઈશ્વરના હેતુને પરિપૂર્ણ કરે છે. ઈશ્વરના લોકો એ ઈશ્વરના હેતુઓને પરિપૂર્ણ કરે છે. ઘણી બધી વખત આપણે એ કરવામાં નિષ્ફળ ગયા છે, ઘણી બધી વખત આપણે પોતાના હેતુઓને પરિપૂર્ણ કરવા માંગીએ છીએ. અમે જે કહીએ એ થાય, અમારું કહેલું ના થાય તો અમે મદદ નહીં કરીએ. અને ઘણી બધી વખત આપણે સારા હેતુઓને બાજુ પર મૂકીને આપણા પોતાના હેતુઓને વધારે પ્રમોટ કરીએ છીએ. પણ વાલાઓ, ચર્ચ અથવા તો મંડળી એ હોલિસ્ટિક ગ્રુપ છે, તારણ પામેલું ટોળું છે અને સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપે છે. એ કોઈ એક વ્યક્તિના વિકાસ ઉપર પ્રાધાન્ય આપતું નથી, પણ દરેક જીવનો ઈશ્વરનો મહિમા કરે, દરેક જીવનોમાં ઈશ્વરનો ધ્યેય પરિપૂર્ણ થાય એને માટે ચર્ચ એ કાર્ય કરતું હોય છે. અને માટે પ્રભુ જે કહેવા માંગે છે કે તમે તમારા વ્યક્તિગત એજન્ડા, તમે તમારા વ્યક્તિગત જીવનની જે મહેચ્છાઓ છે એ બાજુએ મૂકીને ઈશ્વરનો જે ધ્યેય છે એ તમે પરિપૂર્ણ કરો. અને માટે આપણું જે જૂથ છે એ સુસંગત હોય એ બહુ જરૂરનું છે. આપણું જૂથ એ પ્રાર્થનાનું જૂથ હોય એ બહુ જરૂરનું છે. આપણું જૂથ એ બાઇબલ અભ્યાસનું જૂથ હોય, પ્રભુના વચનોમાં એ ખૂપી ગયેલું જૂથ હોય એ વધારે જરૂરનું છે. આપણું જૂથ એ સુવાર્તા પ્રચાર કરનારું જૂથ હોય એ વધારે મહત્વનું છે. અને પ્રભુ કહે છે કે જે મારી સેવા કરે છે, મારો હેતુ પરિપૂર્ણ કરે છે એ આપણા
પક્ષનો છે. કયા જૂથના છીએ એ મહત્વનું નથી, પણ શું કરીએ છે એ મહત્વનું છે. અને માટે મારે ને તમારે એ સંદર્ભે દ્રષ્ટિ કરવાની જરૂર છે. થોડા વખતો પર ભારતની અંદર લગભગ 50 જેટલા જુદા જુદા લેખકોએ અને સેલિબ્રિટીઝે એક ઓપન અથવા તો એક ખુલ્લો પત્ર આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને લખ્યો. અને એ પત્ર તો જે દેશની અંદર ગાય બચાવવાના નામે જે મોબ લિંચિંગ ચાલી રહ્યું હતું એમાં ઘણા બધા લોકોને મારવામાં આવ્યા, ઘણા બધા લોકોના જીવ ગયા, અને એના સંદર્ભે એ પત્ર લખવામાં આવ્યો હતો. અને એ પત્ર લખવામાં આવ્યો એના કારણે એક વકીલ હતા જેમનું નામ હતું સુધીર કુમાર ઓઝા, અને એમણે આ જુદા જુદા 50 જેટલા લેખકો, વિચારકો અને સેલિબ્રિટીઝની ઉપર એમણે રાજદ્રોહનો કેસ લખ્યો. એમણે એ પિટિશન ફાઇલ કરી કે આ લોકોએ રાજદ્રોહ કર્યો છે, એ લોકો દેશની છબી આ રીતે ખરડી ના શકે કે દેશની અંદર મોબ લિંચિંગ ચાલી રહ્યું છે, અને માટે આ લોકો ઉપર રાજદ્રોહનો કેસ લાગુ કરવામાં આવ્યો. હેતુ શું હતો કે તમે સરકારની જે નીતિ છે, સરકારની જે કાર્યપ્રણાલી છે એને ક્રિટિસાઇઝ ના કરી શકો, એને તમે વખોડી ના શકો, તમે એની સામે અવાજ ના ઉઠાવી શકો, અને જો તમે એવું કર્યું છે તો તમે રાજદ્રોહ કર્યો છે, તમે દેશની છબી ખરડવાનો પ્રયત્ન કર્યો છે. ઘણી બધી વખત મંડળીની અંદર હું ને તમે મારા અને તમારા વ્યક્તિગત જીવન વિશે અને મારા અને તમારા એ જે નાનો સમૂહ આપણે તૈયાર કર્યો છે એની વિરુદ્ધમાં હું ને તમે ક્યારેય વિચારોને આવકારતા નથી, એની સામે હું ને તમે મારા અને તમારા જે જૂથ છે એની સામે કોઈ પણ પ્રકારની દલીલ હું સાંભળવા માંગતો નથી. કેમ કે આપણે એવું માનીએ છીએ કે અમારું જે જૂથ છે એ વધારે સારું છે, બીજાઓના કરતાં અમે વધારે કામ કરીએ છીએ, બીજાઓના કરતાં અમે વધારે સમય આપ્યો છે, બીજાઓના કરતાં અમે વધારે નાણાં ખર્ચીએ છીએ. ધેટ ઇઝ ગુડ, એમાં કશું એ ખોટું નથી. પ્રભુની સેવા કરવામાં જે આપણે સમય આપીએ છીએ, નાણાં આપીએ છીએ, શક્તિ ખર્ચીએ છીએ એ સર્વ ઈશ્વરના મહિમાને માટે છે, પણ એનો મતલબ એ નથી કે જ્યારે મારું વ્યક્તિગત જીવન અથવા તો મારું જે જૂથ સમૂહનું જીવન છે એની સામે કોઈ દલીલ ના કરી શકે, એની સામે કોઈ કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ ના કરી શકે. એ તો બહુ જરૂરનું હતું. અને માટે જો આપણે કરંથની મંડળી અને એનો 11મો અધ્યાય અને એના 17મા વચનથી આગળ વાંચીએ, પહેલો કરંથી એનો 11મો અધ્યાય અને એના 17મા વચનથી આપણે આગળ વાંચવા માંગીએ છીએ. અને 17મી કલમથી પાઉલ પ્રેરિત આવું કહે છે, પરંતુ આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારાને સારું નહીં પણ બગાડને સારું એકઠા થાવ છો. કારણ કે પ્રથમ તો એ છે કે તમે સભામાં એકઠા થાવ છો ત્યારે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારું સાંભળવામાં આવે છે, અને એ થોડે ઘણે અંશે ખરું છે એમ પણ હું માનું છું. કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે માટે તમારામાં મતભેદ પડવાની જરૂર છે. અને ઈશ્વર ઘણી બધી વખત ઈચ્છતા હોય છે કે જે તે જૂથ છે અથવા તો જે તે જૂથવાદ છે એની સામે મતમતાંતર હોય, એની સામે કોઈ ઊભો થઈને કહે કે આ ખોટું ચાલી રહ્યું છે,
આ તમે નિર્ણય કર્યો છે, તમે ઘણું બધું સારું કર્યું છે, પણ એની સાથે તમે આ જે નિર્ણય કર્યો છે એ ખરેખર નુકસાન પહોંચાડનારો છે. અને માટે જ પાઉલ પ્રેરિત પણ અહીંયા એ જ વાત કરે છે કે તમારામાં ફાટફૂટ હોય છે એવું મારા સાંભળવામાં આવે છે, અને થોડે ઘણે અંશે ખરું પણ હું માનું છું, કેમ કે જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રત્યક્ષ માલુમ પડે માટે તમારામાં મતભેદો પડવાની જરૂર છે. પાઉલ પ્રેરિત કહે છે કે મંડળીમાં મતભેદ પડવાની જરૂર છે જેથી સાચું શું છે એ વધારે લોકોની દ્રષ્ટિમાં આવે, અથવા તો સારું શું છે એ લોકો વધારે જાણી શકે. પણ ઘણી બધી વખત હું તમે મંડળીમાં જ્યારે કોઈ આપણા વિચારોનું અનુમોદન કરતું નથી, અથવા તો આપણા વિચારોની સામે મતભેદ લઈને આવે છે, અથવા તો એમનું જુદો પ્રકારનો વિચાર લઈને આવે છે, ત્યારે મને તમને એવું થાય છે કે આ અમારી વિરુદ્ધ છે. એ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જ્યારે આપણે આપણો જે જુદો વિચાર મૂકીએ છીએ ત્યારે એ સામેના વ્યક્તિને તોડી પાડવા માટે ન હોવો જોઈએ, પણ એ મંડળીને બાંધવા માટે, મંડળીની એકતાને બાંધવાના માટે, કાર્યદક્ષતાને વધારવા માટે હોવો જોઈએ. ઘણી બધી વખત આપણે બીજો વિચાર લઈને એટલા માટે આવીએ છીએ કે આપણે બીજાની જે નીતિ છે ને તોડી પાડવા માંગીએ છીએ. અહીંયા પાઉલ પ્રેરિત એવું નથી કહેતા. પાઉલ પ્રેરિત એવું કહે છે કે તમારામાં મતભેદ હોય એટલા માટે હોય કે તમે પસંદ કરાયેલો છો એ પ્રત્યક્ષ માલુમ પડે, તમારો વિચાર સારો છે એ માલુમ પડે, સારું હેલ્ધી ક્રિટિસિઝમ એમાં કશું એ ખોટું નથી, અને એ મંડળીમાં હોવું એ બહુ જરૂરનું છે. પણ ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે આ વ્યક્તિએ મારો વિરોધ કર્યો, જ્યારે આપણે કોઈ બાબત લઈને આવીએ છીએ અને કોઈ વ્યક્તિ કે ના ના આ સારું નથી લાગતું, એના કરતાં આવું હોય તો વધારે સારું, અને ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે આ વ્યક્તિએ મારો વિરોધ કર્યો છે. એવું નથી હોતું. જ્યારે વ્યક્તિ વિરોધ કરે છે ત્યારે મારા આખા વ્યક્તિત્વનો વિરોધ નથી કરતો, પણ જે નિર્ણય મેં કર્યો છે અથવા તો જે યોજના હું બનાવીને આવ્યો છું એનો એ વિરોધ કરી રહ્યો છે. અને ધેર ઇઝ નથિંગ ઇઝ રોંગ, એમાં કશું ખોટું એ નથી કે જુદા જુદા મતાંતરો હોય, એનાથી મારા અને તમારા જીવનની કાર્યદક્ષતાને વધારે માન વધારે વધારે એનહેન્સ થાય છે, એ મને અને તમને ભૂલ કરતાં અટકાવે છે. એક સાહેબે મને કહ્યું હતું કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે નાનો વિરોધ અથવા તો વિરોધ થાય એ બહુ જરૂરનું છે કે જેથી કરીને આપણે ભૂલ કરતાં અટકીએ છીએ. અને માટે મંડળીની અંદર મતભેદ આવે તો એમાં કશું એ ખોટું નથી, અને એને આપણે સ્વીકારવાની જરૂર છે. કારણ કે જે ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ છે અથવા તે જુદા જુદા મતો છે અથવા તો વિચારો છે એ મારા અને તમારા જીવનની એકતાને બાંધે છે, એ મારા અને તમારા જીવનની કાર્યદક્ષતાને વધારે છે અને ઈશ્વરના ધ્યેયને પરિપૂર્ણ કરે છે. અને માટે જે જૂથ છે એ ઈશ્વરના જે જૂથ છે એ જુદા જુદા મત મતાંતરોને આવકારનારું જૂથ હોવું જોઈએ, એવું ઈશ્વરનું વચન અહીંયા કહે છે. અને આ ઈશ્વરનો એ ડિવિઝિવ માઇન્ડને માટે, જે લોકો અલગતાવાદી નીતિ રાખે છે અથવા તો ભાગલાવાળી નીતિ રાખે છે અથવા તો જેમને એવું છે કે અમારું જે જૂથ છે એ વધારે સારું છે, તેમને માટે ઈશ્વરનો પ્રતિભાવ છે કે તમારામાં મતભેદ હોવા જોઈએ, તમારામાં જુદા જુદા વિચારો હોવા જોઈએ, જેથી કરીને જે સારું અને સાચું છે એ તમારા જીવનમાં પરિપૂર્ણ થાય અને ઈશ્વરનો ધ્યેય સધાય. ઘણી બધી વખત આ બધી પરિસ્થિતિમાં હું તમે એકબીજાની સામે ભાણો ચડાવતા હોઈએ છીએ. આ વખતે છગનભાઈએ ના પાડી તો મગનભાઈ આવતા વખતે ઊભા થઈ જશે, આ વખતે મગાભાઈએ ના પાડી તો આવતા વખતે છગાભાઈ ઊભા થઈ જશે. અને આપણે કેવી રીતે એકબીજાને તોડી પાડીએ, કેવી રીતે એકબીજાની કાર્યદક્ષતાને નિસ્તાનાબૂદ કરી નાખીએ એની અંદર આપણે જોડાઈ રહેલા હોઈએ છીએ, પણ ઈશ્વર એવું ક્યારેય માંગતા નથી. પ્રભુ એવું ઈચ્છે છે કે આપણું જે જૂથ છે અથવા તો જે નાના નાના સુસંગત જૂથ છે
એની અંદર મત મતાંતર હોય કે જેથી કરીને સારું શું છે આપણે પારખી શકીએ અને ઈશ્વરનો જે ધ્યેય છે એને આપણા જીવનમાં પરિપૂર્ણ કરી શકીએ. અને તો જ મારું અને તમારું જે પ્રાર્થનાનું જૂથ છે, બાઇબલ અભ્યાસનું જૂથ છે, એ વધારે સારી રીતે આત્મિકતાથી સભર બની શકે. સૌથી પહેલી બાબત કે જે ઈશ્વરીય જૂથ છે એ પ્રભુના હેતુઓને સુનિગ્ધ કરે છે અથવા તો એને પરિપૂર્ણ કરે છે. બીજી બાબત એ કે કોઈ પણ જૂથ હોય, આત્મિક જૂથ હોય, એ સારા મતભેદોને આવકારે છે, જુદા જુદા વિચારોને આવકારે છે. ત્રીજી બાબત પણ આપણે જોવા માંગીએ છીએ, જ્યારે હું ને તમે કોઈ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે મારા અને તમારા જીવનમાં હું ને તમે એવું વિચારીએ છીએ કે એવું કોઈ હોય કે જે મારા અને તમારા વિચારોને અથવા તો મારા અને તમારા કાર્યને વધારે એન્હેન્સ કરે અથવા તો એને વધારે અનુમોદન મળે અને પછી એ કાર્ય એ આગળ વધે. જ્યારે હું ને તમે એ બાબતોનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને યહોશુઆની વાત યાદ આવી શકે. યહોશુઆને પ્રભુએ પહેલા અધ્યાયમાં બહુ અલગ રીતે કામની સોંપણી કરી હતી. આપણે જોઈએ છીએ કે ઈશ્વર એને કહે છે કે તું જા, તું હિંમતવાન થા, બળવાન થા, અને તું જ્યાં કંઈ જઈશ ત્યાં તારા દેવ યહોવા તારી સાથે રહેશે. અને યહોશુઆ એ મૂસાના હાથ નીચે તૈયાર થયેલો વ્યક્તિ હતો અને એમ છતાંય એને એવી ઈચ્છા હતી કે કોઈક એ યુદ્ધની અંદર જે લડાઈઓ એણે કરવાની છે એને વધારે મદદ કરે, વધારે એને ઊંચો કરે. અને માટે આપણે જ્યારે યહોશુઆનું પુસ્તક ને એનો 5મો અધ્યાય જોઈએ છે તો ત્યાં યહોશુઆ યરીખોની પાસે ઊભો હતો. 13મી કલમમાં એવું લખવામાં આવ્યું છે અને યહોશુઆએ યરીખોની સામે યુદ્ધ કરવાનું છે અથવા તો યરીખોને જીતવાનું છે અને એને જરૂર છે એવા કોઈ માણસની, એવા કોઈ સૈન્યની કે જે એના યુદ્ધની અંદર એને મદદ કરે. અને આપણે અહીંયા જોઈએ છે કે જ્યારે આપણા જીવનમાં ઘણા બધા અનપેક્ષિત બીક અને ભય હોય છે અથવા તો એવી સંઘર્ષભરી પરિસ્થિતિ હોય છે ત્યારે આપણે કોઈને કોઈનો હાથ પકડતા હોઈએ છીએ. યહોશુઆએ પણ જે યુદ્ધ થવાનું હતું એના માટે કોઈકની જરૂર હતી. અને અહીંયા આપણે જોઈએ છે કે એની આંખો ઊંચી કરીને જુએ છે ત્યારે તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો અને જેના હાથમાં તરવાર તાણેલી હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને પૂછ્યું કે તું અમારી ગમનો છે કે અમારા શત્રુઓની ગમનો. યહોશુઆ પૂછે છે, હવે યુદ્ધ થવાનું છે ને, આ તો તરવાર લઈને સામે ઊભો છે, અનપેક્ષિત બીક એની સામે છે અને માટે પૂછે છે કે તું કોની ગમનો છે, તું અમારી ગમનો છે કે તું સામેની ગમનો છે. અને ત્યાંથી બહુ અચંબા ભર્યો જવાબ એ યહોશુઆને મળે છે. ત્યારે તે બોલ્યો, ના, પણ યહોવાના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું. હું બહુ અજાયબ જેવી વાત લાગે. યહોશુઆને એવું હતું કે કદાચ અમારી બાજુનો છે કાં તો પેલાની બાજુનો છે. જો મારી બાજુનો હોય તો સારું અને નહીં હોય તો હું એની સાથે યુદ્ધ કરીશ, પણ આ તો કંઈક અલગ વાત કરે છે. અને યહોશુઆને કહે છે કે યહોશુઆ, હું તો સૈન્યોના દળ યહોવાના જે સૈન્ય છે એના સરદાર તરીકે આવેલો છું. હું તારી બાજુએ નથી અને હું સામેની બાજુએ નથી, પણ હું તો ઈશ્વરની બાજુએથી આવેલો છું. યહોશુઆએ પોતાના સૈન્યના માટે સપોર્ટ શોધી રહ્યો છે, બળ શોધી રહ્યો છે, પણ એને બહુ અજાયબ જેવો સામેથી રિપ્લાય મળે છે અથવા તો પ્રત્યુત્તર મળે છે અને કહે છે કે તું મદદ શોધી રહ્યો છે પણ તારી બાજુએ નથી,
અને હું સામેની બાજુએ નથી, પણ હું તો ઈશ્વર તરફથી આવેલો છું, ઈશ્વરની બાજુએનો વ્યક્તિ છું. બહુ થોડા દિવસો પહેલાં હું એક વાર્તા વાંચતો હતો, હું ભૂલી ગયો કે ક્યાંથી મેં વાંચી હતી. અબ્રાહમ લિંકનની એ વાત હતી કે જ્યારે અબ્રાહમ લિંકન એ અમેરિકા દેશની અંદર સિવિલ વોર ચાલી રહ્યું હતું, બે એવા જૂથ હતા કે જેઓ પોતે એવું માનતા હતા કે તેઓ સાચા છે, અને એવી પરિસ્થિતિની અંદર અબ્રાહમ લિંકન એ આખા દેશને શાંતિમાં અને યુનિટીમાં લઈ આવે છે. અને અબ્રાહમ લિંકન ત્યારે એક સરસ વાક્ય ત્યાં બોલે છે અને એવું કહે છે કે માય કન્સર્ન ઇઝ નોટ વેધર ગોડ ઇઝ ઓન આર સાઈડ, માય ગ્રેટેસ્ટ કન્સર્ન ઇઝ ટુ બી ઓન ગોડ સાઈડ, ફોર ગોડ ઇઝ ઓલવેઝ રાઈટ. એ આખી પરિસ્થિતિમાં જ્યારે અબ્રાહમ લિંકન કાર્ય કરે છે ત્યારે આ એવું કહે છે કે મારો જે હેતુ છે એ નથી કે ઈશ્વર અમારા પક્ષમાં છે કે નહીં, મારો જે કન્સર્ન છે અથવા તો મારી જે ચિંતા છે એ છે કે ઈશ્વરના પક્ષમાં હું છું કે નહીં, કેમ કે હું કદાચ ખોટો હોઈ શકું છું, સામેનો પક્ષ કદાચ ખોટો હોઈ શકે છે, પણ ઈશ્વર ક્યારેય ખોટા હોઈ શકતા નથી. ગોડ નેવર મેક્સ મિસ્ટેક, ઈશ્વર ક્યારેય ભૂલ કરતા નથી. એવી એક સમજણ આ અબ્રાહમ લિંકનની પાસે અને આપણે જોઈ શકીએ છીએ. યહોશુઆ પણ જ્યારે પૂછે છે ત્યારે એ જ વાત એ યહોવાના સૈન્યનો જે સરદાર હતો એ ત્યાં કહે છે કે હું ઈશ્વરના તરફથી આવેલો છું, હું ઈશ્વરની બાજુએ છું. અને ત્યારે યહોશુઆ બહુ સરસ વાત કરે છે, યહોશુઆ બહુ સરસ કામ કરે છે. અને અહીંયા લખ્યું છે પ્રમાણે, અને યહોશુઆ ભૂમિ પર ઊંધો પડ્યો અને ભજન કરીને તેને કહ્યું કે મારો ધણી પોતાના દાસને શું કહે છે. યહોશુઆ નિહાળી શકે છે કે ઈશ્વર એવું ઈચ્છે છે કે હું એના પક્ષમાં હોઉં, અને યહોશુઆ એ ત્યાં પ્રભુની આગળ ઊંધો પડી જાય છે. યહોશુઆ કહે છે કે મારા ધણી પોતાના દાસને શું કહે છે, ઈશ્વરની આજ્ઞા શું છે મારા માટે. અને ઘણી બધી વખત મારે અને તમારે, મારા અને તમારા ચર્ચમાં, મંડળીમાં, સમાજની અંદર મારે અને તમારે પૂછવાની જરૂર છે કે ઈશ્વરની આજ્ઞા મારા માટે શું છે. અને શું જવાબ મળે છે યહોશુઆને? અને યહોવાના સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું, તારા પગમાંથી ચપ્પલ કાઢ, કેમ કે જે ઠેકાણે તું ઊભો છે તે પવિત્ર છે. અને યહોશુઆએ તેમ કર્યું. પ્રભુ કહે છે કે તો જે લડાઈ લડે છે એની વાત જવા દે, પણ તું જ્યાં ઊભો છે એ જગ્યા પવિત્ર છે, એના માટે તું તારા ચપ્પલ કાઢ. ઈશ્વર એ યહોશુઆની લડાઈઓ કરતા યહોશુઆના જીવનમાં વધારે રસ રાખતા હતા. ઈશ્વરે ઇસરાયલને સ્થાપિત કરવા કરતા ઇસરાયલના જીવનોમાં એનું પોતાનું આધિપત્ય સ્થાપે એના માટે વધારે રસ ધરાવતા હતા. અને માટે યહોશુઆને કહે છે કે યહોશુઆ તારી લડાઈ કરતા તું મારા પક્ષમાં હોય એ વધારે જરૂરનું છે. અને યહોશુઆ અહીંયા એ જગ્યાએ ઊંધો પડી જાય છે અને એના પગમાંથી એ ચપ્પલ કાઢે છે. પ્રભુ યહોશુઆને કહે છે કે યહોશુઆ તું બહાર કોઈ જગ્યાએ મદદ ના શોધીશ, તારે એની કોઈ જરૂર નથી, તારે જે શોધવાનું છે એ તો મને શોધવાનું છે, તારે જે શોધવાનું છે તો ઈશ્વરની ઈચ્છાઓને શોધવાનું છે, તારે જે શોધવાનું છે તો એ કે તું ઈશ્વરની સાથે છે કે નહીં. વાનાઓ ત્રીજી બાબત એ મારે તમારે જાણવાની જરૂર છે કે ઈશ્વર એ મનને તમને એના પક્ષમાં જોવા માંગે છે. ઈશ્વર મારા ને તમારા પક્ષમાં છે કે
નહીં એ નહીં, પણ હું ને તમે એ ઈશ્વરના પક્ષમાં છીએ કે નહીં એ મારે તમારે જાણવાની જરૂર છે. ઈશ્વર ઈચ્છે છે કે હું ને તમે એમની સાથે જીવીએ. કેટલા લોકો આપણી સાથે છે એનાથી કોઈ મતલબ નથી. ગિદ્યોન જ્યારે લડવાના માટે જાય છે, એનું સૈન્ય બહુ મોટું હતું, અને ગિદ્યોનને પ્રભુ કહે છે કે અમુક લોકો જે મોંથી પાણી પીવે એને પાછા મોકલજે, જે લોકો આમ કરે એને પાછા મોકલજે. કારણ કે પ્રભુ ઈચ્છતા હતા કે ગિદ્યોનના મનમાં કે દેશના મનમાં ક્યારેય એવો અભિમાન ના આવે કે અમારા બાહુબળથી અમે જીત્યા છીએ. ઈશ્વર આપણી સાથે કેટલા લોકો છે એનાથી આપણને વિજય આપતા નથી. ઈશ્વર આપણે એમની સાથે હોઈએ ત્યારે વિજય આપે છે. એલિયા પ્રભુને કહે છે કે પ્રભુ હું એકલો જ બચ્યો છું. પ્રભુ કહે છે કે શાંત થા, મેં બીજા કેટલાય લોકોને તારા માટે બચાવ્યા છે, 7,000 લોકોને મેં તારા માટે બચાવ્યા છે. હાલો જ્યારે હું ને તમે ઈશ્વરના પક્ષમાં હોઈએ છે ત્યારે હું ને તમે મેજોરિટી છીએ. કોઈ એવું કહ્યું છે 1+ God = મેજોરિટી. હું ને ઈશ્વર એટલે મેજોરિટી. તમારી સાથે કેટલા માણસો છે એનાથી મતલબ નથી. તમે કેટલું મોટું સંખ્યાબળ ધરાવો છો એનાથી મતલબ નથી. પણ ઈશ્વરને પક્ષમાં તમે છો કે નહીં એ જરૂરનું છે. અને માટે ભલાઓ જે લોકો જૂથવાદને વધારે પ્રોત્સાહન આપે છે એ બધાના માટે પ્રભુનું વચન એ કહે છે કે શું તમે ઈશ્વરના પક્ષમાં છો? વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ એ પ્રભુના પક્ષમાં રહેવાની સૌથી મોટી નિશાની છે. તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ગેસેમાની વાડીમાં પ્રાર્થના કરવા જાય, પ્રભુ આ પ્યાલો મારાથી દૂર કર, પ્રભુ એ લોકો મારી સામે છે, પ્રભુ એમનું આખું જૂથ છે અને મને વધસ્તંભ પર ટીંગી દેશે. પણ એમ છતાંય જો તારી ઈચ્છા હોય, એમ છતાંય તારી ઈચ્છા મારા જીવનમાં પરિપૂર્ણ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઈશ્વરનો ધ્યેય પરિપૂર્ણ કરવાના માટે પોતાના જૂથ કરતા, શિષ્યો સાથે નાસી જઈને પોતાના જીવ બચાવવા કરતા, વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપીને આખા જગતને બચાવવાનું વધારે પસંદ કર્યું. ઈશ્વરની યોજનાને સાકાર કરવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરની સાથે રહેશે અને ઈશ્વરનું ધ્યેય પરિપૂર્ણ કરે છે. વાલાઓ ઈશ્વર આજે સવારે મને તમને પૂછે છે કે શું તમારા જૂથ દ્વારા, તમારા ગ્રુપ દ્વારા શું તમે મારા હેતુને પરિપૂર્ણ કર્યો છે? તમે એકબીજાની સાથે રહો છો પણ શું મારી સાથે તમે રહો છો? કદાચ તમે આ ઉદાહરણ સાંભળ્યું હોય, વફાદારી. અને વફાદારીને માટે કૂતરા જે હોય છે એ બહુ વખણાતા હોય છે, એના માલિકને બહુ વફાદાર હોય. અને પછી ભલે ને એનો માલિક ખૂની કેમ ના હોય, પછી ભલે ને એના માલિકે ચોરી કેમ ના કરી હોય, પણ એ કૂતરો એના માલિકને વફાદાર છે. અને ઘણી બધી વખત હું ને તમે આપણું ગ્રુપ ગમે તેટલું ખરાબ કેમ ના હોય, ખોટું કેમ ના કરતું હોય, કુયુક્તિઓ કેમ ના રસતું હોય, પણ આપણે એ કૂતરાની જેમ એ જૂથને આપણે વફાદાર હોઈએ છીએ. ગમે તે થાય આ વખત તો સામેના જૂથને બતાવી દઈશું. અને આવી સેવાઓથી પ્રભુ મહિમા નથી માંગતા. પ્રભુ ઈચ્છે છે કે હું ને તમે ઈશ્વરની સાથે છીએ. અને માટે આવો આપણે આપણા જીવનોનો વિચાર કરીએ, આપણા વ્યક્તિગત જીવનોનો વિચાર કરીએ, આપણી સેવાઓનો વિચાર કરીએ કે શું મારા જીવનથી, મારા જૂથથી, મારા સમૂહથી, મારા કુટુંબથી ઈશ્વરનો ધ્યેય પરિપૂર્ણ થાય છે કે કેમ. શું હું
બીજા લોકોની વાતોને સ્વીકારું છું કે નહીં, શું હું ઈશ્વરના પક્ષમાં છું કે નહીં, કે હું મારા પોતાના મનમાં ફાવે એવી રીતે જીવન જીવવા પ્રયત્ન કરું છું, હું પોતાનો હેતુ પરિપૂર્ણ કરવા માટે બીજાઓને ના કહું છું. ઈશ્વર આજે સવારે આપણી સાથે વાત કરી રહ્યા છે. આ જે ઈશ્વરનો પ્રત્યુત્તર છે કે જે મારા અને તમારા જે જૂથ સમૂહો છે એને કહે છે કે તમે ઈશ્વરીય ઉત્તમતા પ્રાપ્ત કરો, અને મારો જે હેતુ છે, મારી જે ઈચ્છાઓ છે એ તમારા જીવનમાં પરિપૂર્ણ થાય. પ્રભુ આ વચનો સમજવાના માટે મને અને તમને પુષ્કળ કૃપાને આશીષ આપો. અમે પ્રાર્થના કરીએ. જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે અમારા ઈશ્વર છો, તમે અમારા જીવનના સ્વામી છો. અને પ્રભુ અત્યારે તમારા કૃપાસન પાસે નમ્યા છીએ ત્યારે આભાર માનીએ છીએ પ્રભુ તમારા વચનોને માટે કે જેના થકી પ્રભુ તમે અમારી સાથે વાત કરી છે. પ્રભુ અમારી પ્રાર્થના છે, જો આજે અમે કોઈ જૂથ સમૂહમાં રહેતા હોઈએ, જો પ્રભુ અમે તમારી જગ્યાએ બીજાને પ્રાધાન્ય આપતા હોઈએ, તો પ્રભુ અમને માફ કરો, અને તમારી સામે જોવાના માટે, તમારા પક્ષમાં રહેવાના માટે, બીજાઓને સાંભળવાના માટે અને માંથી શીખવાના માટે અમને પુષ્કળ કૃપા અને આશીષ આપો. ઈસુ પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળતા અમે. આવો આપણે સમર્પણના ગીતમાં જોડાઈએ. ત્યારબાદ માન્ય બિશપ સાહેબ એ છેલ્લી પ્રાર્થનામાં દોરશે અને આશીર્વચન ઉચ્ચારશે.
જાજો શહેરો ને સૌ ગામ જો હે જાજો જાજો શહેરો ને સૌ ગામ જો તારણ ભોજન માં સૌને નાખો જાજો જાજો શહેરો ને સૌ ગામ જો સુણો તાતાની વાત જો કારણ ભોજન સૌને નોતરો જઈને શુભ ઉપદેશ જો તારું ભોજન સૌને નોતરો સુણો સુણો તાતાની વાત જો તારું ભોજન સૌને નોતરો રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજે ફરી એકવાર તમે તમારા દાસ દ્વારા, તમારા વચનો દ્વારા, તમારા આત્માએ કરીને અમારી સાથે વાત ને વ્યવહાર કર્યો છે, પડકાર આપ્યો, નવી સમજણ આપી, નવું ઊંચું ધોરણ આપ્યું, તમારો આભાર માનીએ છીએ. તમારા દાસને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને વચનના પ્રકાશની અંદર અમે અમારા જીવનોનું નવેસરથી સમર્પણ તમારી પાસે લાવીએ છીએ, તેનો તમે અંગીકાર કરો. અને આ ઉપરાંત ઓનલાઈન ઓફરિંગ જે અમે જીવન આનંદની મિનિસ્ટ્રીને માટે લાવી રહ્યા છે, તે ઓફરિંગનો પણ તમે સ્વીકાર કરો અને એને તમે આશીર્વાદિત કરો. અમારું જીવન અને આ દાનો, તે બંનેનો તમે અંગીકાર કરો અને તમારા મહિમાને માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો એવી અમારી નમ્ર પ્રાર્થના છે. હવે પછીના સપ્તાહો અને સમયોમાં પણ તમે તમારી કૃપાના અનુભવની અંદર તમે અમને નિત નિત લઈ જાઓ એવી અમારી પ્રાર્થના અમારો લતાડનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં કરીએ છીએ. મને તમે સાંભળો ને સ્વીકાર કરો, આમેન. પ્રભુ ઈસુ કેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશ મને મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો,
પણ ભૂંડાયાથી અમારો છટકો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે પ્રતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. છોડાવનાર ઈસુ, વ્યસનથી છોડાવનાર
દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે તારા દિલના દ્વાર જો ઈસુ ખટખટાવે